नमस्ते बाळको, सरदार पटेल एज्युकेशन इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राइमरी स्कूल वती हूँ मयूरी दवे आप सौनु ऑनलाइन शिक्षण अंदर हार्दिक स्वागत करूँ छूँ। आज आप गणित अंदर प्रकरण नंबर 7 नो भाग नंबर 3 शुरू करीशू। चलो बाळको, हवे आज आप पाठ्यपुस्तक में पाना नंबर 105 ऊपर नो जे टॉपिक छे एक समान एटले के डाबे थी के जमणे थी अहीं तमने 121 अंक लखेलो देखाय छे। आ 121 में तमने कोई विशिष्टता देखाय छे? शुं ते मात्र संख्या छे? जुओ, तेने आगळ थी के पाछळ थी सीधी के उल्टी वाँचीशुं तो ते समान ज छे। जुओ, तमे 121 ने जमणी बाजूथी डाबी तरफ जुओ अथवा तो डाबी तरफथी जमणी बाजू जुओ, 121 ज વંચાશે। અરે હા, તે જમણી તરફથી ડાબી તરફ પણ એક બે ને એક જ છે, એટલે કે 121 જ છે। ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય તે જોઈએ। વિશિષ્ટ સંખ્યા કેવી રીતે મેળવવાની એ આપણે જોઈએ। કોઈ એક સંખ્યા લે, જેમ કે 43। હવે આ સંખ્યાને ક્રમને ઉલટા ક્રમમાં ગોઠવું, એટલે કે 43ને આપણે ઉલટાવી નાખીએ એટલે થઈ ગયા 34। હવે આ બે સંખ્યાનો સરવાળો કરો, 43 વત્તા 34 કરશે એટલે જવાબ આવશે 77। 77 એ વિશિષ્ટ સંખ્યા છે, તેના જેવી જ બીજી ઘણી બધી સંખ્યાઓ છે। જો 77ને પણ આપણે ઉલટાવીને જોઈએ એટલે કે ડાબીથી તરફ જમણી તરફ જઈએ તો પણ 77 જ વંચાશે। આપણે સંખ્યાને પાછળથી કે આગળથી લખીને ઉલટી કરેલ છે। હવે એક બીજી સંખ્યા લો, જેમ કે 48। આ સંખ્યાના ક્રમોને ઉલટા ક્રમમાં ગોઠવો, 48ના ઉલટા કરીએ એટલે થઈ ગયા 84। આ બે સંખ્યાનો સરવાળો કહી ગયો એટલે થઈ ગયા 132। ચાલો આ 132 જે છે એને આપણે આગળ વધારીએ તો આ સંખ્યાને ઉલટા કરો એટલે થઈ ગયા 231। 231 અને 132નો સરવાળો કરીએ એટલે જવાબ આવશે 361। ફરી પાછો 361 જે છે એ વિશિષ્ટ સંખ્યા બની, પણ 48 અને 84નો સરવાળો કરતાં 132 જે છે એ વિશિષ્ટ સંખ્યા બનતી નથી। પરંતુ 132ને ફરી પાછું આપણે ઉલટાવીએ એટલે એનો સરવાળો કરતાં 363 આવે છે, જેથી આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા કહેવાશે। તેથી આપણે જોઈએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે। આપણે 48ને ઉલટાવીને સરવાળો કર્યો, પછી જે સરવાળો આવ્યો એનો ઉલટાવીને ફરી પાછો સરવાળો કર્યો, આવી રીતે ગણતરી આગળ વધારીને પણ વિશિષ્ટ સંખ્યા મેળવી શકીએ છીએ। હવે જો 28 જે છે એને ઉલટાવો તો જોઈ, તો ચાલો આપણે 28 જે વિશિષ્ટ સંખ્યા છે કે નહીં તે જોઈએ। સૌથી પહેલાં તો 28ને ઉલટાવીએ એટલે થશે 82। હવે આ બંનેનો કરીશું સરવાળો, 8 ને 2 10 વધી પડી 1, 8 ને 2 10 ને 1 11 એટલે આ થઈ ગયા 110। હવે 110 તો વિશિષ્ટ સંખ્યા છે નહીં, આપણે શું કરશું, ફરી પાછું 110ને ઉલટાવીએ, 1 0 1 1 એટલે 1 2 1, તો આ વિશિષ્ટ સંખ્યા બને છે, બરાબર મિત્રો? હવે આપણે 132નો જોઈએ, 132ને આપણે ઉલટાવીએ એટલે થશે 231। આ બંનેનો સરવાળો કરીએ તો આ પણ વિશિષ્ટ સંખ્યા છે। હવે આપણે 273ને ઉલટાવીએ તો થઈ ગયા 372। 3 ને 2 5, 7 ને 7 14 નો ચોગડો વધી પડી 1, 2 ને 1 3, ને 3 ને 3 6 એટલે 645। 645ને આપણે ફરી પાછા ઉલટાવીએ તો થઈ ગયા 546। 6 ને 5 11, વધી પડી 1, 4 ને 4 8 ને 1 9, 6 ને 5 11, 1 1 9 1, 1 1 9 1, એટલે આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા
નથી, કેમ કે ઉલટાવાથી એની સંખ્યા થતી નથી, એટલે આ સંખ્યા વિશિષ્ટ સંખ્યા નથી. તો આવી ઘણી બધી સંખ્યાઓ તમે પણ જાતે કરી શકો છો. ચાલો હવે આપણે શબ્દોને વિશિષ્ટ રીતે લખીએ, એટલે કે અંગ્રેજીના જે મૂળાક્ષરો છે એની ગોઠવણીથી વિશિષ્ટ અક્ષર બને છે કે નહીં તે આપણે જોઈએ. અહીંયા તમે સ્પેલિંગ જોશો તો નો લેમન્સ, નો મેલન, એટલે હવે આપણે આને ઉલટાવીએ તો નો લેમન્સ નો મેલન, એટલે આ વાક્ય જે છે એ વિશિષ્ટ વાક્ય છે, કેમ કે આગળથી અને પાછળથી બંને રીતે વાંચતા તે એક જ સરખું વંચાય છે. હવે એની પછી બીજું છે સ્ટેપ નોટ ઓન પેડ્સ, તો અહીંયા પણ આપણે જોયું સ્ટેપ્સ નોટ ઓન સ્ટેપ પેડ્સ, બરાબર. તો આ પણ એક વિશિષ્ટ વાક્ય છે. તમે જોયું કે તમે બંને બાજુથી વાંચવાનો પ્રયાસ કર્યો તો તે બંને બાજુથી સમાન છે. હવે કેટલાક એવા શબ્દો શોધો કે જેને સીધા કે ઉલટા સમાન રીતે વાંચી શકાય. તો જુઓ બાળકો, આ તમારે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. વાક્ય અથવા તો શબ્દોની તમારે ગોઠવણી એવી રીતે કરવાની છે કે આગળથી અને પાછળથી વાંચતા બંને સમાન દેખાય. ચાલો હવે આપણે કેલેન્ડરનો જાદુ જોઈએ, પાના નંબર 107 ઉપર. નીચે આપેલું કેલેન્ડર જુઓ. ચાલો કેલેન્ડર પર 3×3 એટલે કે 3 ઊભી હરોળ, 3 આડી હરોળ, 3 તેરીને 9 ખાનાનું એક ચોરસ આપેલું છે. હવે એમાં કેટલો જાદુ છે તે આપણે જોઈએ. હું આ ખાનાની તમામ સંખ્યાનો સરવાળો ખૂબ ઝડપથી કરી શકું, એટલે આ ખાનાની અંદર છે પીળા ચોરસ જે ખાનું છે પીળા કલરનું, એની અંદર જેટલા અંક લખેલા છે એનો સરવાળો ખૂબ ઝડપથી થઈ શકે છે તેવું આ દીકરી જે છે એ કહે છે. પરંતુ તેમાં તો થોડો સમય લાગશે નહીં, એટલે એ કહે છે કે આટલો બધો 9 અંકનો સરવાળો કરતાં તને થોડી વાર તો લાગશે ને. તો તરત જ એણે જવાબ આપ્યો કે સરવાળો 99 છે. ચાલો હવે આપણે એનો જાદુ જોઈએ. તો એમાં શું છે, તો સૌથી પહેલાં તો આપણે વચ્ચેની સંખ્યા જોઈએ. ચોરસની અંદર સૌથી વચ્ચે સંખ્યા છે 11. કુલ ચોરસની અંદર કેટલી સંખ્યા છે? 9. એટલે કે 11×9 કર્યા એટલે જવાબ આવ્યો 99. એટલે કે બાળકો, આ તમામ ચોરસની અંદર 9×9 સંખ્યાનો સરવાળો જે છે એ 99 થાય છે. ચાલો જોઈએ, ચકાસી જુઓ. તો તમે સૌથી નાની સંખ્યા લ્યો 3, તેમાં ઉમેરો 8. 3ની અંદર કેટલા ઉમેર્યા? 8, એટલે થઈ ગયા 11. તેને 9 વડે ગુણો, 11ને 9 વડે ગુણ્યા એટલે થઈ ગયા 99. જો બાળકો, આવી રીતે તમે પણ કરી શકો છો. અહીંયા સીધો વચ્ચેની સંખ્યા તમે લઈ લો તો પણ ચાલશે, અથવા અહીંયા જે પદ્ધતિ આપી છે કે સૌથી નાની સંખ્યા 3 છે એમાં આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 સંખ્યા બાકી રહી ને, 3 લીધા બાદ 8 સંખ્યા બાકી રહે છે, એટલે 8 સંખ્યા એમાં ઉમેરી દીધી. 8 ઉમેર્યા, 3માં 8 ઉમેરતા થઈ ગયા 11. 11ને આપણે 9 વડે ગુણવાના છે એટલે જવાબ આવ્યો 99. આવું તમે પણ એક સરસ મજાનું ચોરસ બનાવી આ જાદુ કરી જોશો. ચાલો હવે પાના નંબર 108 ઉપર જઈએ આપણે. તો અહીંયા તમને સંખ્યાઓની થોડીક વધારે પેટર્ન આપેલી છે. કોઈ એક સંખ્યા લો, તેને દરેક વખતે વારાફરતી 2, 3, 4 એમ આગળ ક્રમશઃ સંખ્યા વડે આપણે ગુણવાનું છે. દરેક વખતે તેમાં 3 ઉમેરો. જો તમને પેટર્ન અહીં કહેવામાં આવી છે કે તમારે આવી રીતે પેટર્ન આગળ વધારવાની છે. જવાબમાં કેટલો તફાવત આવે છે તે જુઓ. શું આ તફાવત દરેક વખતે એક સરખો જ છે? ચાલો આપણે જોઈએ. 12×2 શરૂઆત કરી છે ગુણાકારનો, 12×2 એમાં ઉમેરવાના છે 3. 12×2 24, 24×3 27. હવે એની પછી છે 12. 12×3 12×3 36. 36માં 3 ઉમેરી એટલે થઈ ગયા 36×3 39. ચાલો હવે 3નો વારો આવી ગયો, હવે લેશું 4નો વારો. 12×4 48. 48માં 3 ઉમેરીએ થશે 51. 12×5 60. 60×3
ત્રેસઠ, બારે છકે બોતેર, બોતેર ને ત્રણ પંચોતેર, બાર સત્તા ચોર્યાસી, ચોર્યાસી ને ત્રણ સત્યાસી, બાર અઠ્ઠા છન્નું, છન્નું ને ત્રણ નવ્વાણું, બાર નવ્વા એકસો આઠ, એકસો આઠ ને ત્રણ એકસો અગિયાર. તો તમે જો અહીંયા જે સંખ્યાઓનો જવાબ આવેલો છે તેની વચ્ચે તફાવત એક સરખો છે કે નહીં, ચાલો આપણે જોઈએ. સૌથી પહેલાં તો આપણે સત્યાવીસ થી ઓગણચાલીસ વચ્ચે કેટલી સંખ્યાઓ આવી છે તે ચકાસવા માટે ઓગણચાલીસમાંથી સત્યાવીસને બાદ કરીશું. તો ચાલો તો બાળકો તમારી રફનોટની અંદર આ બાદબાકી કરો તો જોઈ. જો તમે બાદબાકી કરી હશે તો આ બંનેનો તફાવત આવે છે બારનો, એટલે કે સત્યાવીસમાં બાર ઉમેરી એટલે થઈ ગયા ઓગણચાલીસ. હવે ઓગણચાલીસમાં ફરી પાછા આપણે બાર ઉમેરશું એટલે થશે એકાવન, એકાવનની અંદર ફરી પાછા બાર ઉમેરશું એટલે થઈ ગયા ત્રેસઠ. એટલે કે બાર બારનો તફાવત છે, એટલે કે સમાન તફાવત આપેલો છે. હવે અન્ય સંખ્યાઓ લઈને આ જ પ્રમાણે કરો, તેમાં પણ દરેક વખતે ઉમેરવા માટે અલગ અલગ સંખ્યા લો. નીચે આપેલી સંખ્યા જુઓ, પેટર્નને ધ્યાનથી જુઓ, શું તેને આગળ વધારી શકશો? ચાલો, નવમાંથી એક જશે તો થશે આઠ, આઠ ભાંગ્યા આઠ કરીએ તો જવાબ શું આવે? એક. હવે અઠ્ઠાણું, અઠ્ઠાણુંમાંથી બે જશે તો છન્નું, છન્નું ભાંગ્યા આઠ કરીએ તો બારે અઠા છન્નું એટલે જવાબ આવશે બાર. પછી નવસો સત્યાસી, એટલે કે અહીંયા ક્રમશઃ સંખ્યાઓ જે છે એ એક 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 ઘટાડતા ગયા છે, એટલે કે ઉતરતા ક્રમમાં સંખ્યાઓ લખી છે ને જવાબ જે આવે છે એ ચડતા ક્રમમાં સંખ્યાઓ આવે છે. બાળકો જોયું ને, એક જાદુઈ રમત જેવું જ આ થઈ ગયું. ચાલો હવે અહીંયા ઉતરતા ક્રમમાં આપણે સંખ્યા લઈએ એટલે 9876, એમાંથી આપણે ચાર બાદ કરવાનું છે. અહીંયા ક્રમશઃ સંખ્યાઓ બાદ કરવાની છે તો જવાબ આવશે 1234. હવે થઈ ગયો 9898765, એમાંથી પાંચ બાદ કરીએ એટલે જવાબ આવશે 12345. પછી આપણે સંખ્યા બનાવીએ કે 987654, એમાંથી આપણે છ બાદ કરીએ એટલે એને ભાંગ્યા આઠ કરતા જવાબ આવશે 1,23,456. હવે 98,76,543, એમાંથી આપણે સાત બાદ કરીએ એટલે જવાબ આવશે 12,34,567. બાળકો એક એક સંખ્યાઓ અહીંયા ઉતરતા ક્રમમાં વધારતા જવાની છે, અહીંયા ચડતા ક્રમમાં વધારતા જવાની છે. પેટર્ન ખૂબ જ સહેલી છે, વિચારશો તો કરવાની પણ મજા આવશે. ચાલો હવે આપણે પાના નંબર 109 તરફ આગળ વધ. ચાલો હવે છે સ્માર્ટ સરવાળો, એટલે કે સ્માર્ટ બાળકો માટે સરસ મજાની પ્રવૃત્તિ. જુઓ અહીંયા તમને કોઈ 10 સંખ્યાઓ એક સાથે ઉમેરવામાં આપે તો તમે શું કરશો? અરે હું તો તે તરત જ સરવાળો કરી નાખીશ. હોશિયાર, તમે કેવી રીતે કરશો? હું તો ઉમેર્યા કર્યા સિવાય જ સરવાળો કરી શકું છું. જો અહીંયા તમને ખ્યાલ હોય તો 1 થી 10 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો થાય છે 55. હવે 11 થી 20 સુધીની સંખ્યાઓ લઈએ એટલે 55ની અંદર 100 ઉમેરી દેવાના, કેમ કે બધામાં 10 10 10 10 100 સંખ્યાઓ વધે છે એટલે 155. હવે ફરી પાછા 21ની આખી લાઈન લેશું 30 સુધીની, તો એનો થઈ જશે સરવાળો 255, કેમ કે ફરી પાછા 100 ઉમેરાશે. તમારે આ સંખ્યાઓ પૂરી કરવાની છે બાળકો. હું જો આવી રીતે તમારે બધી જ સંખ્યાઓ જે છે એ પૂરી કરતા જશો એટલે બધાની અંદર એક એક લાઈનનો સરવાળો 100 100 ઉમેરતા આગળ પેટર્ન વધતી જોવા મળશે. તો છેલ્લી પેટર્નમાં આપણે જોઈએ તો 61 થી 70નો સરવાળો, અહીંયા તમને 555 આપ્યા છે એટલે કેટલા થશે? 655. તો બાળકો આ તમે પ્રવૃત્તિ કરજો અને સરવાળો કરી અને ચકાસી પણ જોજો. હવે આપણે જોઈએ અયુગ્મ સંખ્યાઓ સાથે ગમ્મત. અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ.
પ્રથમ બે અયુગ્મ સંખ્યા લ્યો એટલે કે પેલી પ્રથમ બે અયુગ્મ સંખ્યા કઈ કઈ છે બાળકો એકી સંખ્યાઓ તો કે 1 અને 3 1 અને 3 નો સરવાળો થાય છે 4 હવે 4 એટલે કે 2 2 4 બરાબર બે સંખ્યાઓ એક સરખી 2 2 4 હવે આપણે અયુગ્મ સંખ્યાઓ ક્રમિક વધારતા જશું 1 3 ને 5 તો એનો સરવાળો થાય છે 9 અહીંયા જવાબ આવશે 3 તેરી 9 ફરી પાછું 1 3 5 7 એનો સરવાળો થાય છે 16 16 એટલે કે ચોકે ચોકે 16 પછી 1 3 5 7 9 જેનો સરવાળો છે 25 25 એટલે કે 5 5 25 5 ગુણ્યા 5 1 3 5 7 9 અને હવે આવશે 11 એનો સરવાળો થશે 36 હવે 36 જવાબ આવશે 1 3 5 7 9 11 અને ફરી લેશું 13 એનો સરવાળો થશે 49 એટલે કે 49 આ પ્રવૃત્તિ તમે પણ કરજો સરવાળો કરી અને આગળ પેટર્ન તમે હજી વધારી શકો છો તમે આ પેટર્ન ક્યાં સુધી વધારી શકો છો સરસ મજાનો ફોટો પાડી અને મને હવે આપણે પાના નંબર 110 ઉપર અજ્ઞાત સંખ્યાઓ વિશેની માહિતી મેળવીએ બન્નો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે આ સંકેત દ્વારા બંને જણા એકબીજાએ ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે શું તમે તેણે ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકો છો જો તે 100 ના અડધા કરતાં મોટી છે 100 ના અડધા એટલે થયા 50 50 કરતાં એ સંખ્યા કેવી છે મોટી છે તે 6 ના 10 ગણાથી મોટી અને 7 ના 10 ગણાથી નાની 6 ના 10 ગણા એટલે થઈ ગયા 60 અને 7 ના 10 ગણા એ થઈ ગયા 70 એટલે કે એ સંખ્યા જે છે એ 60 અને 70 ની વચ્ચે આવેલી છે તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં એક વધુ છે દશકનો અંક એટલે કે આ એકમનો અંક કરતાં વધુ હોય એટલે એ સંખ્યા થશે 67 બંને અંકોનો સરવાળો 11 છે ચાલો 6 માં 7 ઉમેરતા જવાબ શું આવે છે 11 એટલે કે આ ધારેલી સંખ્યા જે છે એ છે 67 હવે આપણે ફરીવાર જોઈએ બીજું કે તે 100 ના અડધા કરતાં નાની છે એટલે કે 100 ના અડધા 50 50 કરતાં કેવી છે નાની સંખ્યા છે તે 4 ના 10 ગણાથી મોટી 4 ના 10 ગણા એટલે 40 અને 5 ના 10 ગણાથી નાની એટલે કે 40 અને 50 ની વચ્ચે હોવી જોઈએ તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે દશકનો અંક 2 હોય તો આગળનો અંક કેવો હોવો જોઈએ એની કરતાં 2 વધારે એટલે 4 થશે એટલે જવાબ આવશે 42 અને બંનેનો અંકનો સરવાળો 6 છે તો જુઓ 4 માં 2 ઉમેરતા શું જવાબ આવે છે 6 તો બાળકો આવો કોયડો તમારી રીતે તમે પણ બનાવી શકો છો અને તમારી તર્ક બુદ્ધિથી તમે પણ બધાની સાથે જાદુઈ રમત કરી શકો છો તો તમે કરશો ને ચાલો હવે એમ કહે છે કે મારી ધારેલી સંખ્યા 42 છે તમે ધારેલી સંખ્યા વિશે સંકેત લખો પછી તમારા મિત્રને આપી તમારી અજ્ઞાત સંખ્યા વિશેનું અનુમાન કરવા જણાવો ચાલો હવે છે વિસ્મયકારક સંખ્યાઓ તમારા મિત્રને કહો કે તમારી ઉંમર લખે તેમાં 5 ઉમેરો મળતા સરવાળાને 2 ગણો તેમાંથી 10 બાદ કરો પછી તેને 2 વડે ભાગો તમને શું મળ્યું જો બાળકો આ મસ્ત મજાની રમત જે છે ને તમે જાતે કરજો ખૂબ મજા આવશે આ જે પ્રકરણ છે એની અંદર આપણી તર્ક શક્તિનો ખૂબ જ વિકાસ થાય છે એટલે બાળકો તમારા મગજ દોડાવી દોડાવીને આવી બધી રમતો રમજો જેથી કરીને તમને ગણિત ચપટી વગાડતા આવડી જાય ચાલો આપણે પાના નંબર 111 ઉપર આવી જ વિસ્મયકારક સંખ્યાઓ સૌથી પહેલા તો કોઈ એક સંખ્યા લો એટલે મેં સંખ્યા લીધી છે 2 હવે તેના બમણા કરો 2 ના બમણા કેટલા થશે 4 તેને 5 વડે ગુણો 4 ને આપણે 5 વડે ગુણીએ 4 5 ને 20
તમારા જવાબને 10 વડે ભાંગો એટલે કે 20 ને આપણે 10 વડે ભાંગે એટલે જવાબ શું આવ્યો? 2. તો બાળકો થઈ ગયું ને રમત. હવે ફરી એક પાછું છે, કોઈ એક સંખ્યા લો. એટલે મેં સંખ્યા લીધી છે 8, તેના બમણા કરો. 8 ના બમણા 8 દૂ 16, ફરીથી તેના બમણા કરો એટલે કે 16, 16 ના બમણા 16 દૂ 32. તમે સૌથી નાની સંખ્યા લેશો ને તો આવો સરવાળો, ગુણાકાર એ બધું કરવું તમને સહેલું લાગશે. મોટી જેટલી સંખ્યાઓ લેશો એટલું તમને બમણું કરવું થોડીક અઘરું પડે. એટલે તમારે આવી રમતો રમતા હોય ને ત્યારે થોડીક નાની સંખ્યાઓની પસંદગી કરવાની. મળતા જવાબમાં તમે લીધેલી સંખ્યા ઉમેરો, એટલે કે જવાબ જે 32 આવ્યો એમાં આપણે ઉમેરશું 8. 32માં 8 ઉમેરીએ એટલે જવાબ થશે 40. હવે ફરીથી બમણા કરો એટલે 40ના આપણે કરવાના છે બમણા. 40ના બમણા કરીએ એટલે જવાબ આવશે 80. હવે 80ને આપણે 10 વડે ભાગીએ. 80 ભાગ્યા 10 એટલે કે 8 દાંત 80, એટલે આપણે ધારેલી સંખ્યા આપણને મળી ગઈ. થઈ ગયું ને રસપ્રદ? ચાલો હવે ફરી પાછું એક છે કે સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેને આગળ વધારો. 1 = 1 × 1 121 એટલે કે 11 × 11. તમે છઠ્ઠામાં આવશો ત્યારે તમને વર્ગમૂળ વિશેની સમજ કેળવવાની છે. 1 નું વર્ગમૂળ 2 નું વર્ગમૂળ એ શું છે એ આપણે છઠ્ઠા ધોરણમાં આવશો ને ત્યારે સમજશું. એટલે જેમ કે 2 × 2 = 2 થાય છે, તો 2 નું વર્ગમૂળ જે છે એ 4 છે. હવે એવી જ રીતે 11 નું વર્ગમૂળ થશે 121. હવે અહીંયા 1 2 3 2 1 એટલે કે 1 2 3 ફરી પાછી ઉલટાવીને સંખ્યા આગળ વધારતા જઈએ એટલે અહીંયા 111 × 111, પછી 1 2 3 4 3 2 1 એટલે કે ચડતો ને ઉતરતો ક્રમ એટલે કે 101111 × 1111. અહીંયા 1 1 1 1 અંક વધારતા જઈએ. તમે આ સંખ્યાઓ ક્યાં સુધી વધારી શકશો? સરસ મજાની ફોટો પાડી અને મને મોકલજો. આજે આપણે અહીં પ્રકરણ નંબર 7 પૂરું કરીએ છીએ અને પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પણ અહીં પૂરું કરીએ છીએ. તો બાળકો બધા જ પ્રકરણની ખૂબ જ સારી રીતે તૈયારી કરજો અને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. આવજો.